गुड इवनिंग फ्रेंड्स, आज आपणे वात करीशुं। बे त्रण मित्रोए आज पोस्ट करी थी एना संदर्भमां के एकली सामाजिक क्रांति केम चाले एम नथी। એના માટે ખાસ તો બે વાત જણાવી દઉં કે પહેલું જે બાબા સાહેબે કીધું હતું અને માન્યવર કાશીરામે પણ કીધું હતું કે રાજકીય ક્રાંતિ માટે સામાજિક ક્રાંતિ જરૂરી છે, અને માન્યવર કાશીરામે કીધું હતું કે રાજકીય ક્રાંતિ ચાલે ના ચાલે પણ સામાજિક ક્રાંતિ ચાલુ રહેવી જોઈએ। આ બંને ઉપર વાત કરીશું, ખાસ કરીને જે લોકો ખાલી સોશિયલી એક્ટિવ છે અથવા તો જે એમ વિચારે છે કે ખાલી સોશિયલ જ કામ કરવા છે, પોલિટિકલ કામ નથી કરવા, રાજકારણમાં નથી આવવું, એમના માટે આ ખાસ વિડીયો છે। તમારા બી આવા કોઈ મિત્રો હોય કે જે એમ જ વિચારતા હોય કે ખાલી સામાજિક ક્રાંતિ કરીએ, સમાજના જ કામો કરીએ અને રાજકારણથી દૂર રહીએ, રાજકારણથી અલિપ્ત રહીએ, તો એનાથી કેટલું મોટું નુકસાન છે એને લગતી વાત કરીશું। હું સંદર્ભ તરીકે દલિત સમાજની વાત કરીશ, પણ બધા જ સમાજને આ લાગુ પડે છે। જેટલા લોકો પ્રગતિ ઈચ્છે છે, પોતાનું પ્રતિનિધિત્વ ઈચ્છે છે, એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આ બધાને એક સરખું લાગુ પડે છે, બરાબર? એટલે તમે એને તમારા સમાજ માટે રિલેટ કરીને સાંભળજો। દલિત સમાજની અંદર સામાજિક ચેતના ખૂબ છે। તમે જુઓ કે કોઈ પણ નેતાગીરી વગર, એટલે નક્કર નેતાગીરી વગર, જ્યાં પણ પીડિતો પર અત્યાચાર થાય છે ત્યાં લોકો પહોંચી જાય છે, અલગ અલગ વિઝિટ કરે છે, અલગ અલગ પોતપોતાના રિપોર્ટો બનાવે છે, રિપોર્ટો આજે પણ એક રિપોર્ટ જાહેર થયો છે, અને અલગ અલગ સ્વરૂપે લોકો મદદ કરે છે। કોઈક આર્થિક મદદ કરે છે, કોઈક કાનૂની મદદ કરે છે, કોક મોરલ સપોર્ટ કરે છે, કોક આવેદનપત્ર આપીને સપોર્ટ કરે છે, કોક પોલીસ ફરિયાદ નોંધાવવામાં સપોર્ટ કરે છે, કોઈ ખાલી શુભેચ્છા મુલાકાત લઈને સપોર્ટ કરે છે, પણ સામાજિક ચેતના છે, સામાજિક ક્રાંતિ તો છે। એ સિવાય અસંગ સંગઠનો છે જે લોકો ગામડે ગામડે જઈને, એ ખાસ કરીને SSDની જેમ, કે લોકોને સમજાવે છે બહુજન નેતાઓ કોણ હતા, બહુજન મૂવમેન્ટ શું છે। તો આપણી સામાજિક ક્રાંતિ ચાલુ છે। જે લોકો શિક્ષિત વર્ગ છે, જે રોડ ઉપર નથી આવતા, કે જે લોકો ગામડામાં નથી જતા, એ લોકો જ્ઞાતિના કાં તો પેટા જ્ઞાતિના મેળાવડા કે બીજા કામો કરતા હોય છે, એ તેજસ્વી તારલાઓનું સન્માન કરતા હોય છે, એ સ્કોલરશિપ આપતા હોય છે, લાઇબ્રેરી શરૂ કરતા હોય છે, પછી કોચિંગ ક્લાસીસ સમાજના શરૂ કરતા હોય છે। તો એનો મતલબ એમ થયો કે એ લોકોને પણ સમાજની ચિંતા છે અને પોતાની જે લિમિટેશન છે એની અંદર એ લોકો સમાજ માટે કામ કરી રહ્યા છે। એટલે ખાસ કરીને દલિત સમાજમાં કે સામાજિક ચેતના છે જ નહીં કે સામાજિક ક્રાંતિ નથી, એવું જરા પણ નથી। આજે રાજકોટમાં આપણા એક ભાઈની હત્યા થઈ ગઈ, અને જેટલા પણ સંગઠનો છે રાજકોટ અને એની આસપાસના, એ બધા જ લોકો ભેગા થઈ ગયા, ચક્કા જામ કરી દીધું, અને અત્યારે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી રહ્યા છે। તો આ સામાજિક ચેતનાનો જ, સામાજિક ક્રાંતિનો જ ભાગ છે। એના વગર આ લોકોને કોણે કીધું હતું કે ભાઈ તમે આવો? કોઈ સંગઠનનો ફોન નહોતો કર્યો, બધાને મેસેજ ગયા, જાણ્યું કે અત્યાચાર થયો છે અને બધા પહોંચી ગયા। તેનો મતલબ એમ છે કે સામાજિક ક્રાંતિ છે, સામાજિક ચેતના છે, એને ચેનલાઇઝ કરવાની જરૂર છે, અને ચેનલાઇઝ કોણ કરશે? તો પોલિટિશિયન જ કરી શકશે। આજે સમજો કે સમાજના, મતલબ જે બીજેપી કોંગ્રેસના વફાદાર ના હોય એવા જો 10 કોર્પોરેટર રાજકોટની અંદર હોત તો આજ ચિત્ર ઘણું મોટું હોત, એ મીડિયામાં ગૂંજતું હોત, અને સરકારી તંત્ર ઉપર દબાણ પણ લાવત એ લોકો, કારણ કે જે સૌથી મોટી તાકાત છે વોટની તાકાત છે। ભાજપ સરકાર કોઈનાથી ડરતી હોય તો એ ચૂંટણીથી ડરે છે, એ વોટથી ડરે છે। તો તમારે વોટથી ડરાવવા હોય અને દબાણ ઊભું કરવું હોય તો રાજકીય ચેતના હોવી ખૂબ જરૂરી છે। આજે જેટલા પણ સામાજિક સંગઠનો કામ કરી રહ્યા છે એ બીજેપી કોંગ્રેસમાં વોટ નંખાવતા નથી રોકી શકતા, છેલ્લે વોટ તો બીજેપી કોંગ્રેસમાં નાખે છે, તો રાજકીય રીતે તમારું કોઈ વજૂદ બનતું જ નથી,
આટલા અત્યારે જે 13 ધારાસભ્યો છે, આપણે એકને બાદ કરીએ તો 12 ધારાસભ્યો છે બીજેપી કોંગ્રેસના, તો એ 12 ધારાસભ્યો ક્યારેય આપણો મજબૂત અવાજ બનીને સંસદમાં નથી બોલતા, પાર્ટીની અંદર બી નથી બોલતા, કે જાહેર રસ્તા ઉપર પણ નથી બોલતા જ્યારે જરૂર હોય ત્યારે. તો મતલબ સ્પષ્ટ છે કે આપણી હવે જે સામાજિક ક્રાંતિ છે એને રાજકીય ક્રાંતિમાં કન્વર્ટ કરવાની જરૂર છે. તમે ખાલી સામાજિક કરશો તો એનાથી કંઈ ઉપજશે નહીં. તમે જો રાજકારણમાં હશો તો ઓછા પૈસાએ, ઓછી તાકાતે, ઓછા સાધન સંસાધનમાં તમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શકશો. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે છોટુભાઈ વસાવા. કે તમે આદિવાસી વિસ્તારની અંદર જુઓ, છોટુભાઈ વસાવા, પ્રફુલભાઈ વસાવા, રાજ વસાવા, બીટીપી પાર્ટી, એમની રાજકીય તાકાત છે. એટલે કેવડિયા કોલોનીનો કેટલો જબરજસ્ત વિરોધ કરે છે, મોદીનો કેટલો જબરજસ્ત વિરોધ કરે છે, સરકારનો કેટલો જબરજસ્ત વિરોધ કરે છે, હિન્દી ઇંગ્લિશ છાપામાં પણ એની નોંધ લેવાય છે. અને એમની આગેવાનીમાં હજારો લોકો ભેગા થાય છે. દલિતોમાં આ સ્થિતિ નથી, કારણ કે દલિતો પાસે કોઈ એક સક્ષમ નેતા કહેવાય, એક મોટો નેતા કહેવાય એવું આપણી પાસે કોઈ ચહેરો છે નહીં. એટલે ખાલી સામાજિક ના વિચારો, એને રાજકીય પણ કરો, એને રાજકીય ક્રાંતિમાં કન્વર્ટ કરવા બી પ્રયત્ન કરો. બીજું, સામાજિક ક્રાંતિ અને રાજકીય ક્રાંતિ આ બંને એકબીજાના પૂરક છે. જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો કે રાજકીય ક્રાંતિ કરવા માટે સામાજિક ક્રાંતિ જરૂરી છે. તો સામાજિક ક્રાંતિ શેના માટે જરૂરી છે? રાજકીય ક્રાંતિ માટે. એટલે ખાલી તમે સામાજિક ક્રાંતિ કરીને બેસી જશો અને સમાજના કામ કરશો તો એનાથી તમારું એટલું મોટું ઉપજવાનું છે નહીં. સમજો કે ગઈ 2 એપ્રિલે આપણે ભારત બંધ કર્યું હતું, બધા જ દલિત સમાજના આખા ભારતના લોકોએ ભેગા થઈને, SC ST ભેગા થઈને, પણ રાજકારણમાં તમારું કંઈ ઉપજતું નથી. એટલે જ સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો અને નરેન્દ્ર મોદી સરકારે લગભગ 2 મહિના વીતી ગયા અને એના ઉપર કોઈ કાર્યવાહી ના કરી, કોઈ અધ્યાદેશ ના આપ્યો. તો રોડ પર આપણે કેટલી વખત ઉતરવાનું, કેટલી વખત તોડફોડ કરવાની, કેટલી વખત વાહનો સળગાવવાના? અને તમે જુઓ કે 2 એપ્રિલના કેટલા બધા કેસો આપણી પર થયેલા છે. તો એ આપણે, એ હું કહું છું કે એ જે ક્રાંતિ કરી આપણે 2 એપ્રિલની, એમાં તો આપણા ઉપર કેસો બન્યા, ઉલટું આપણે હવે કોર્ટમાં ગુનેગાર સાબિત થઈશું. પણ જો રાજકીય ક્રાંતિ હોત, આપણું પોતાનું રાજકીય વજૂદ હોત, જો 40-50 MP આપણા પક્ષમાં દબાણ ક્રિએટ કરી શકે એવી સ્થિતિમાં હોત, તો આપણે રોડ ઉપર ના ઉતરવું પડત. આપણે આરામથી ધંધો રોજગારને બીજી પ્રવૃત્તિઓ કરતા હોત અને સમાજને અન્ય રીતે મજબૂત કરતા હોત. તો સામાજિક રીતે જે એકતા જરૂરી છે, મજબૂતી જરૂરી છે, એટલી જ મજબૂતી રાજકીય રીતે પણ જરૂરી છે. તમે ક્યાં સુધી કોર્ટોના ધક્કા ખાશો, કેટલા એટ્રોસિટી કેસ કરાવશો, કેટલી એટ્રોસિટીની ફરિયાદમાં ચક્કા જામ કરવાનું અને દરેક કેસો નોંધાવડાવવાના, પછી એની અંદર સમાધાન ના થાય એનું ધ્યાન રાખવાનું, પછી એની તારીખો ભરવાની, ન્યાય અપાવવાનો. એના બદલે આપણી પોતાની રાજકીય તાકાત હોય, આપણે ગુજરાતની અંદર આપણી સરકાર હોય, આપણો મુખ્યમંત્રી હોય, તો કોઈની તાકાત છે કે આપણી ફરિયાદ ના લે? આજે તો હાલત એવી છે કે પોલીસની અંદર ફરિયાદ નોંધાવવા માટે તમારે ધરણા પ્રદર્શન કરવા પડે છે, આરોપીઓને પકડાવવા માટે તમારે ધરણા પ્રદર્શન કરવા પડે છે. પણ જો તમારી રાજકીય તાકાત હોત તો એક MLA, MP, મુખ્યમંત્રી એના એક કોલ ઉપર 2 કલાકની અંદર ગુજરાતના કોઈ બી ખૂણામાંથી શોધીને ગુનેગારને જેલમાં નાખી દેતા. તો આજે જે રીતે ભયને બહુ ખરાબ રીતે માર્યા છે, પગ તોડી નાખ્યા છે અને પછી એનું હત્યા કરી છે, આવી ઘટના ના બને. અને આવી ઘટના બન્યા પછી પણ જ્યારે આરોપીઓ નાસ્તા ફરતા હોય, ઉનાકાંડના આરોપીઓ જામીન ઉપર ફરતા હોય, તો આરોપીઓની હિંમત વધે છે કે ભાઈ સરકાર અમારા ફેવરમાં છે, રાજકારણ અમારા ફેવરમાં છે, જો અમે જેલમાંથી બહાર નીકળી ગયા. આપણી પણ સમાજ તરીકે આપણી હિંમત તૂટે છે કે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલા બધા લોકો ભેગા થઈએ છીએ અને સાલું પરિણામ જોઈએ એવું મળતું છે નહીં. કેસો વર્ષોના વર્ષો સુધી ચાલે છે. તમે જુઓ, ગોલાણા છે, થાનગઢ છે, ઉના છે, કેટલા વર્ષો થયા એક કેસો પર કેસો જ ચાલે છે. પણ તમારી જો રાજકીય તાકાત હોત તો તમે આખી એટ્રોસિટીના જે કેસો કરે ને એની એક અલગ કોર્ટ બનાવી દીધી હોત. એ કોર્ટની અંદર તમે પૂરેપૂરી જજોની સંખ્યા ભરી હોત, તમે સારા વકીલો એની અંદર હાયર કર્યા હોત અને જલ્દી ન્યાય મળે અને જલ્દી ગુનેગારો જેલમાં જાય, એમને ફાંસી થાય, એવી જોગવાઈ તમે કરી શક્યા હોત.
તો જેટલા પણ સામાજિક સ્તરે કામ કરી રહ્યા છે એ લોકો રાજકારણમાં ખાસ જોડાય, રાજકારણ વગર કોઈ ઉદ્ધાર છે નહીં. અને રાજકીય રીતે તમે જેવા મજબૂત થશો ને તમારું સામાજિક રીતે પણ મજબૂત થતું જશે. ફોર એક્ઝામ્પલ, આજે જેટલા પણ ઉદ્યોગપતિઓ છે આપણા સમાજના, જેટલા પણ પછાત સમાજના હોય, બધાના માટે છે કે તમારા સમાજના જે પણ ઉદ્યોગપતિઓ હોય, કરોડોપતિ લોકો હોય, એ સરકારની સામે પડતા બીવે, કારણ કે એમનો ધંધો ખતરામાં હોય. પણ તમારી સરકાર હોય, તમે રાજકીય રીતે મજબૂત હોય, તો તમને ખુલીને સપોર્ટ કરે. આજે જો અદાણી, અંબાણી, ટાટા આ લોકો બીજેપીને ખુલીને સપોર્ટ કરે છે, તેનું એકમાત્ર કારણ એ છે કે એમની સરકાર છે, એ સરકાર પાસે એમને ધંધો લેવાનો છે. અને ધંધો લેવાનો બી ના હોય તો એ ધંધો તો શાંતિથી એમને ચલાવવાનો હોય ને. તો તમે જેવા રાજકીય રીતે મજબૂત થશો ને, તો તમારા જ સમાજના જે આર્થિક રીતે સુખી સંપન્ન લોકો છે એ તમારા સપોર્ટમાં આવશે, ઉદ્યોગપતિઓ છે એ તમારા સપોર્ટમાં આવશે, કલાકારો અને બીજા જે બધા લોકો છે એ લોકો તમારા સપોર્ટમાં આવશે, અને તમારા રાજકીય આંદોલનને વેગ મળશે. સાથે સાથે તમારું જે સામાજિક આંદોલન છે, કારણ કે જે રાજકારણ ચલાવવા માટે પણ સમાજનો ટેકો જોઈએ, તો સમાજના સામાજિક આંદોલન ચલાવવા માટે પૈસા જોઈએ, પાવર જોઈએ, મેન જોઈએ, એટલે લોકો જોઈએ, તો એ બધું પણ તમને છે ને એ રાજકીય પાવરથી, રાજકીય તાકાતથી મળશે. તો સૌને મારી વિનંતી છે, ખાસ કરીને દલિત સમાજને, કે સામાજિક આપણા આંદોલન બહુ ચલાયા, હવે થોડુંક રાજકીય પણ વિચારો. હું સામાજિક, તમે જે પણ આંદોલન ચલાવી રહ્યા છો એ મૂકવાની વાત નથી કરતો, પણ હવે સાથે સાથે એક રાજકીય સૂઝબૂઝ પણ કેળવો. એવું ના થવું જોઈએ હવે જે એક વર્ષ પછી જે ચૂંટણી છે કોર્પોરેશનની, કે તમારી સાથે સામાજિક રીતે જોડેલો છે, રોજ સવારે ઉઠીને જય ભીમ બોલે, નમો બુદ્ધાય બોલે, અને જઈને પછી કોંગ્રેસમાં વોટ નાખી આવે, જઈને પછી બીજેપીમાં વોટ નાખી આવે. જો તમે વિચારધારાની રીતે એને જોડ્યો છે તો એનો વોટ બીજેપી કોંગ્રેસમાં જવો જ ના જોઈએ. જો બીજેપી કોંગ્રેસમાં જ વોટ જાય તો મતલબ કે તમારી સામાજિક ક્રાંતિ અધૂરી છે. તમારી બહુજન પાર્ટી મજબૂત થાય તો કહેવાય કે તમે હા સામાજિક ક્રાંતિ કરી રહ્યા છો. બીજું એક કારણ છે કે જો તમે રાજકારણમાં ભાગ નહીં લો તો સમાજના જે દલાલો હશે એ બીજેપી અને કોંગ્રેસ સાથે સોદો કરી લેશે કે ભાઈ હું અહીંયાથી તમને આટલા વોટ અપાવું, હું મારા ગામમાંથી તમને 50 વોટ અપાવું, હું તમને મારા ફળિયામાંથી આટલા વોટ અપાવું, હું દલિત સમાજનો બહુ મોટો યુવા નેતા છું, હું તમને આટલા વોટ અપાવું, હું તમને ડાયરેક્ટલી વોટ અપાવું, હું તમને ઇનડાયરેક્ટલી વોટ અપાવું, હું બીજેપીના ગાળો બોલવા માટે ઉનાથી અમદાવાદ રેલી કરીશ, અથવા રાજકોટથી અમદાવાદ રેલી કરીશ, હું ઉત્તર ગુજરાત પાટણથી અમદાવાદ રેલી કરીશ, હું ગાંધીનગર સરઘસ કાઢીશ, તમે લોકો મને 20 લાખ આપો તો હું દલિત સમાજને બીજેપી વિરુદ્ધ ભડકાવીશ તો કોંગ્રેસમાં વોટ નખાઈશ, અથવા તો હું કોંગ્રેસ વિરુદ્ધ ભડકાઈશ અને બીજેપીમાં વોટ નખાઈશ. તો આ સોદાબાજી, આ દલાલો તમારે બંધ કરવા હોય તો તમારે તમારી રાજકીય તાકાત ઊભી કરવી પડશે. આ લોકો ફક્ત અને ફક્ત ચૂંટણીથી ડરે છે, સત્તાથી ડરે છે, અને એ સત્તા તમે લેવા જ નથી માગતા. એ સત્તા તમારા હાથમાં હશે તો તમારું જે સામાજિક આંદોલન કરવું ને એને જબરજસ્ત બૂસ્ટ મળશે, જબરજસ્ત તાકાત મળશે. ફોર એક્ઝામ્પલ, યુપીની અંદર યોગી આદિત્યનાથની સરકાર બની, એના પછી ગીતા પ્રેસને સારું એવું ફંડ મળ્યું. એ સિવાય જેટલા જમણેરી લેખકો છે એ લોકોને પણ સારું ફંડ મળ્યું. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે પેલો વિવેક અગ્નિહોત્રી. તમે જુઓ કે સરકારની ફેવર માટે અને લોકોમાં રાષ્ટ્રવાદ ભડકે એના માટે થઈને એણે સરકારની ફેવરવાળી કેટલી મૂવીઓ બનાવી. તમે જુઓ કે કેટલાય લોકોએ સરકાર પાસેથી પૈસા લઈને, કાં તો આડકતરી મદદ લઈને, બીજેપી આરએસએસ પાસેથી આડકતરી મદદ લઈને, પૂરી છે, હમણાં પ્રધાનમંત્રી મોદીનું પછી મૂવી આવે છે, તો આવા પણ કેટલાક મૂવી એમણે બનાવ્યા. તો તમારી વિચારધારા સાથે જે સંકળાયેલા લોકો છે એમને જો તમારે સપોર્ટ કરવો હોય, એમની શું કહેવાય, એમની પ્રવૃત્તિઓને વેગ આપવો હોય, તો રાજકીય તાકાત જરૂરી છે. આજે તમે જુઓ કે બાબા સાહેબ ઉપર એક સારું મૂવી હિન્દીમાં ક્યાં છે? નથી રિલીઝ થતું. પણ આપણી સરકાર બને તો આપણે હિન્દીમાં રિલીઝ કરી શકીએ એમ છીએ. મહારાષ્ટ્રમાં એક સિરિયલ શરૂ થઈ છે બાબા સાહેબની, પણ એ પણ ત્યાં રાજકીય તાકાત છે એટલા માટે, ત્યાં ઘણી બધી પાર્ટીઓ છે પણ એ પાર્ટીઓનું પોતાનું એક વજૂદ છે ને એક તાકાત છે, નાનું નાનું પણ એક તાકાત છે. તો ગુજરાતમાં જ્યારે તમારી તાકાત હશે ને તો કોર્સની અંદર બાબા સાહેબ ભણાવવામાં આવશે. આજે ગુજરાત એજ્યુકેશન બોર્ડની અંદર બાબા સાહેબ ભણાવવામાં આવતા છે નહીં, હિન્દુ કોડ બિલ ભણાવવામાં આવતું છે નહીં, બાબા સાહેબના બંધારણને એકમાત્ર ઘડવૈયા કેમ કહેવાય છે એ ભણાવવામાં આવતું છે નહીં. બરાબર, તમારી સરકાર બનશે તો તરત સિલેબસ બદલાશે,
એની અંદર બહુજન નેતાઓને ભણાવવામાં આવશે, જ્યોતિરાવ ફૂલેને ભણાવવામાં આવશે, સાવિત્રીબાઈ ફૂલેને ભણાવવામાં આવશે, બાબા સાહેબ આંબેડકરને ભણાવવામાં આવશે, પેરિયારને ભણાવવામાં આવશે, આ લોકોને ભણાવવામાં આવશે ને, તો આ લોકોનો વિચાર નાના બાળકોના યુવાનોમાં જશે. અને તમારી સામાજિક ક્રાંતિ તમે જે અત્યારે લેવલ ઉપર કામ કરી રહ્યા છો ને, એના કરતાં 100 ગણા લેવલ ઉપર કામ કરશે, 100 ગણા લેવલ ઉપર ચાલશે. આજે તમારે પુસ્તકો છપાવવાના ફાંફા છે, પુસ્તકો ખરીદવાના ફાંફા છે. તમે સરકારમાં આવો અને બાબા સાહેબને પુસ્તક મંજૂર કરો કે દરેક સરકારી શાળાની અંદર આ પુસ્તકો પહોંચાડવા, આજે તો તરત એનો એ નીતિનો અમલ થાય. પૈસા સરકારના, નીતિ સરકારની, ખાલી એક સહી જ કરવાની, બીજું કશું નહીં કરવાનું. અને અત્યારે તમારું ઘરનું ટિફિન, ઘરના પૈસા, ઘરનું પેટ્રોલ, પાછો તમારો પોતાનો સમય પરિવારને આપવાના બદલે તમે તે સામાજિક ક્રાંતિ માટે સમય આપો છો, તો આ બધું તમારો છે ને, તમારા ઇફર્ટ્સ ઓછા થઈ જશે. આજે મીડિયા તમને લેતું નથી, તમારી વાત સાંભળતું નથી. 14 એપ્રિલ લાખો કરોડો લોકો મનાવે છે, તેમ છતાં છાપામાં, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશમાં ક્યાંય કહેતા ક્યાંય નોંધ આવતી છે. એમ તમારી સરકાર હશે ને તો 13 એપ્રિલે પેપરની અંદર હશે, 14 એપ્રિલે ફ્રન્ટ પેજ ઉપર હશે, 15 એપ્રિલે પણ પેપરની અંદર આવશે. તો આ રાજકીય તાકાત હોવી જરૂરી છે. આજે જો મીડિયા બેશરમ બનીને 14 એપ્રિલનો જો બહિષ્કાર કરતું હોય, તેનું એકમાત્ર કારણ એ છે કે રાજકીય તાકાત તમારી છે નહીં. આજે બિરસા મુંડાજીનો જન્મદિવસ ક્યારે આવે છે અને ક્યારે જતો રહે છે કોઈને ખબર પડતી છે નહીં, ખાલી આપણે સોશિયલ મીડિયામાં શેર કરીએ છીએ. પણ જો કોઈ આદિવાસી મુખ્યમંત્રી જે દિવસે બનશે ને, એ દિવસે છાપાના ફ્રન્ટ પેજ ઉપર બિરસા મુંડાનો ફોટો હશે. એ દિવસે બિરસા મુંડાના જન્મદિવસની કદાચ જાહેર રજા પણ હોઈ શકે ગુજરાતમાં, કારણ કે 15% વસ્તી છે, તો જાહેર રજા પણ હોઈ શકે. બિરસા મુંડા સિલેબસની અંદર ભણાવવામાં પણ આવે, તો આ ક્યારે શક્ય છે કે જ્યારે તમારી રાજકીય તાકાત હોય, રાજકીય વજૂદ હોય ત્યારે. એટલે દરેકને વિનંતી છે કે રાજકારણથી દૂર ના ભાગો, રાજકારણમાં ભાગ લો, સામાજિક ક્રાંતિ ચાલુ રાખજો. સામાજિક ક્રાંતિ બંધ કરવાની વાત નથી કરતો, પણ એકલી સામાજિક ક્રાંતિ ના કરતા એ સામાજિક ક્રાંતિને રાજકીય તાકાતમાં કન્વર્ટ કરો, તો તમારી જે મૂવમેન્ટ છે, તમારું જે કામ છે એ ડબલ થઈ જશે. કોમેન્ટમાં લગભગ કોઈની કોઈ કોમેન્ટ છે નહીં, કોઈએ કંઈ પૂછવું તો પ્લીઝ પૂછજો, પણ આટલી જ વાત છે. જે લોકો હમણાં જોડાયા છે એ લોકો પ્લીઝ શરૂઆતથી એક વિડીયો જોજો. આજે બહુ નાનો જ વિડીયો કરવો છે, બહુ મોટો વિડીયો કરવો છે નહીં, પણ સામાજિક ક્રાંતિ અને રાજકીય ક્રાંતિ બેઉ સાથે સાથે જોઈશે. એકલી સામાજિક ક્રાંતિથી કાંઈ નહીં થાય, એને રાજકીય ક્રાંતિમાં કન્વર્ટ કરવાનું કામ કરજો. માન્યવર કાશીરામે પણ આ જ કર્યું હતું, સાયકલ લઈને મેં જોયું, એક જણાએ ઉદાહરણ લખ્યું હતું કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એમણે સાયકલ યાત્રા કાઢી, પછી DS4 બનાવ્યું, અને DS4 બનાવ્યા પછી તરત જ એમણે BSPનું ગઠન કર્યું. તો એમણે જે સામાજિક જે ક્રાંતિ કરી એને તરત એમણે રાજકીય ક્રાંતિમાં કન્વર્ટ કરી. હવે આપણી પાસે રાજકીય તાકાત છે, આપણે નવી પાર્ટી કંઈ બનાવવાની છે નહીં. કોઈએ કંઈક નવી પાર્ટી બનાવવાની હોય તો બરાબર છે કે પોતે એકલો સામાજિક ક્રાંતિ કરે અને પછી નવી પાર્ટી બનાવે, પણ જ્યારે ઓલરેડી આપણી પાસે ઘણી બધી બહુજન પાર્ટીઓ છે, તો આપણે હવે રાજકીય અને સામાજિક આ બંને એક સાથે કામ કરવું ખૂબ જરૂરી છે. એટલે જેટલા પણ લોકો સામાજિક રીતે એક્ટિવ છે એ લોકો રાજકારણમાં ખાસ જોડાજો. ગમે તે પાર્ટી પસંદ કરો, કોઈ બાદ નથી, પણ એ બહુજન પાર્ટી હોવી જોઈએ, બહુજનનું હિત વિચારતી પાર્ટી હોવી જોઈએ, બહુજન સમાજને સપોર્ટ કરતી પાર્ટી હોવી જોઈએ. તો આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. બીજું કંઈ પૂછવું હોય તો મને પર્સનલમાં ફોન કરીને પૂછી શકો છો, 8141119131 આ મારો મોબાઈલ નંબર છે. વિડીયો શેર કરજો, લાઈક કરજો. જય ભારત, યુવા ભારત, યુવા શક્તિ, જિંદાબાદ.